અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ જૂની હૈયાદ ગામે નૂતન મંદિર બનાવવા માટે સ્વામિનારાયણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બગસરાના સ્વામી વિવેકે કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથામાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને ગામના મુખ્ય માર્ગ પર ફરી વળી હતી. આ કથાનું આયોજન 20-24 સુધીનું કરવામાં આવેલ છે. અહેવાલ કિરીટ જીવાણી, અમરેલી. જૂનાગઢ શ્રી રાધારમણ દેવ તાબાનું જૂની હૈયાદ ગામને આંગણે આજે સત્સંગી જીવન કથા નું આયોજન કરવામાં આવેલું છે. એ આયોજન મહિલા મંદિર બનાવવા માટે આ પ્રોગ્રામ મોટે પાયે કરેલો છે. ત્યારબાદ જૂની હળિયાદના સત્સંગ સમાજ ના ફંડ લોકફાળો એકઠો કરી અને આ ભવ્ય મંદિર બનાવવાનું છે અને જૂની હળિયાદ ની અંદર સત્સંગી જીવનનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્સંગી જીવન ગ્રંથ નું રસપાન કરાવવા માટે શ્રી વિવેક સ્વરૂપદાસ સ્વામી બગસરા વાળા કથાનું રસપાન કરાવશે અને હરિભક્તો તમામ આ ગામને આંગણે તેમનો લાભ લેશે. સહજાનંદ સ્વામી મહારાજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય ધર્મતુરંધર એકાદાચાર્ય મહારાષ્ટ્રી અજેન્દ્ર પ્રસાદી મહારાષ્ટ્રી તથા ભાવિ આચાર્ય સ્વાસી લાલજી મહારાષ્ટ્રીના ગુરુ આશીર્વાદથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી ગોવિંદજી સ્વામીની સુપ્રેરણાથી આજે જૂની હળિયાદ ગામને આંગણે મહિલા મંદિરનું નિર્માણ કાર્ય કરવાનું છે. એ નિમિત્તે સુંદર દિવ્ય સત્સંગી જીવન કથા મહોત્સવનું આયોજન થયું છે. એ આયોજનનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રારંભમાં સૌપ્રથમ પોથીયાત્રા અહીંથી ધામધૂમથી નીકળી રહી છે ત્યારે સારા ગામના તમામ ભક્તો ભાવથી આ પોથીયાત્રામાં જોડાવા માટે ખૂબ થનગણી રહ્યા છે. ઉત્સાહની સાથે ભગવાન સ્વામિનારાયણના વાંગ્મય સ્વરૂપ પોથીજીને સારા ગામમાં ફેરવી અને કથાસ્થળે લઈ જવા માટે આખું આયોજન કરવામાં આવ્યું છે અને 5 દિવસ સુધી આ ભવ્ય દિવ્ય કાર્યક્રમ એ રહેશે અને કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો આજુબાજુના તમામ ભક્તો ભગવાનના ચરિત્રમાં તરબોળ થાય, પોતાના જીવનમાં દિવ્યતાની પ્રાપ્તિ કરી શકે એવા શુભ આશયથી આવું સુંદર આયોજન થયું છે. તો આયોજનમાં તમામ ભક્તો પોતાના અંતરની ભાવનાથી સામેલ થાય અને ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરે એવી અભ્યર્થના. જય સ્વામી.